નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ગાંધીનગર જિલ્લાના દહેગામના વાંસણા સોગઠી ગામની મેસો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા યુવાનો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકો સાથે બચાવ કામગીરી હાથ ધરી. અત્યાર સુધીમાં 8 યુવાનોના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. મોટાભાગે પગપાળા યાત્રાળુઓ અંબાજી પહોંચ્યા છે. બોલમારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખરે જેલથી મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના કેસમાં પણ તેમને જામીન આપી દીધા. જેલમાંથી છૂટતા જ કેજરીવાલે આપ કાર્યકર્તાઓ અને સમર્થકોની ભીડને સંબોધન કર્યું. કેન્દ્ર સરકારે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ રાખ્યું છે. દેશને સંસ્થાનવાદમાંથી મુક્ત કરવા પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત થઈને અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બાબતે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર પોસ્ટ શેર કરી. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે અંબાજીથી ગબ્બર સુધીની એસટી સેવાનું ભાડું 20 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરવામાં આવ્યું. ગઈકાલે ભાડું વધારાતા ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં પણ વધારો જોવા મળ્યો. નર્મદા ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે નદીની સપાટી વધી. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદ નહેરુનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નહેરુનગરથી વડોદરા માટે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનો સમાવેશ થાય છે. ફિલ્મ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતે આપેલા ખેડૂતો અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે આ મામલામાં આગ્રાના એક વકીલે તેમની વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેના પગલે હવે અભિનેત્રીની મુશ્કેલી વધી શકે છે. કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને રાષ્ટ્રના અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર. ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર પામ્યું છે, જેને કારણે ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશામાં 13 અને 14 સપ્ટેમ્બરે અને ઝારખંડમાં 14 અને 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીની સાથે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માનું પણ નામ સામેલ છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.